जो मित्रों अपने 11मा धोरणनी अंदर जे छठो पाठ सीखी रहे छे एनो आज लास्ट लेक्चर छे, छेल्लो मुद्दो छे। पाठमा आपणे शुरुआत समझावेलुं के त्रण भाग छे, पहेलो भाग पेशीओ, बीजो भाग पेशीओनी गोठवणी अने तीजो भाग छे द्वितीय वृद्धि सेकेंडरी ग्रोथ। तो आपणे पेशीओ अगाउ जोई वर्धमान अवर्धमान अस्थायी स्थायी पेशीना विविध प्रकारों एनु स्थान रचनाकालीन आकृति ए चार मुद्दामां आपणे जे आपणने आ मेटर आपे समझाय। पछीथी पेशीओ वनस्पतिमां कई रीते गोठवाय एना माटे आपणे सूर्यमुखी अने मकाईना मूळ प्रकारपणाना आडछेदमां एनु पेशी आयोजन के तेनी गोठवणी आपणे समझाय। एनी अंदर जे पण पेशीओ गोठवाय एने आपणे त्रण भागमां वहेंचीए छीए, अधिस्तरीय, आधार अने संवहन पेशीतंत्र। तो आपणे ए पण जोयुं त्यां ए पाठनो बीजो पाठ पूरो थयो, पेशीओ, पेशीनी गोठवणी। અને હવે આપણે ત્રીજો ભાગ શીખીએ છીએ વનસ્પતિમાં કેવી રીતે દ્વિતીય વૃદ્ધિ થાય, સેકન્ડરી ગ્રોથ થાય। જે અગ્રીય વર્ધમાન પેશી છે એનથી જે અને અંતરિષ્ઠ વર્ધમાન પેશી, આ બે વર્ધમાન પેશીઓથી જે વૃદ્ધિ થાય એને પ્રાથમિક વૃદ્ધિ કહેવાય। એટલે અગ્રીય વર્ધમાન પેશી અને પાર્શ્વીય વર્ધમાન પેશીને પ્રાથમિક વર્ધમાન પેશી કહેવાય। જ્યારે જલવાહક અને અનુવાહકની વચ્ચે રહેલી જે પાર્શ્વીય વર્ધમાન પેશી છે એનું ટૂંકું નામ આપણે એધા આપેલું। તો એ પાર્શ્વીય વર્ધમાન પેશી છે ને એ વનસ્પતિમાં દ્વિતીય વૃદ્ધિ કરે, જલવાહક અનુવાહક દર વર્ષે એકવાર નવી ઉત્પન્ન કરે। તો એને એટલા માટે આપણે દ્વિતીય વાહક પેશી વર્ધમાન પેશી ગણીએ છીએ। જે આ પાર્શ્વીય વર્ધમાન પેશી એધા છે એને કહેવાય દ્વિતીય વર્ધમાન પેશી, અને જે અગ્રીય અને પાર્શ્વીય વર્ધમાન પેશી છે એને કહેવાય પ્રાથમિક વર્ધમાન પેશી। કારણ કે એ પ્રાથમિક વૃદ્ધિ કરે વનસ્પતિમાં, અને આ વર્ધમાન પેશી જે પાર્શ્વીય છે એધા એ દ્વિતીય વૃદ્ધિ કરે માટે એને કહેવાય દ્વિતીય વર્ધમાન પેશી। આપણે તો સમજાવ્યું કે મોટાભાગે દ્વિતીય વૃદ્ધિ છે એ બહુવર્ષાયી વનસ્પતિમાં જ થાય। મોટાભાગે બહુવર્ષાયી વનસ્પતિ છે એ દ્વિદળી હોય, એકદળીમાં અપવાદ છે જે મોટાભાગે એક વર્ષાયી હોય પણ એમાંય બહુવર્ષાયી હોય છે, અને એવી રીતે દ્વિદળી મોટાભાગે બહુવર્ષાયી હોય છે એમાંય અપવાદ હોઈ શકે છે। એ અપવાદને બાદ કરતાં આપણે મોટાભાગે જોઈએ તો દ્વિદળી વનસ્પતિ જે બહુ વર્ષાયી હોય અને એને દ્વિતીય વૃદ્ધિની જરૂર પડે। કારણ કે જલવાહક અનુવાહક પ્રાયુષ્યો આપણે આગલા લેક્ચરમાં બતાવ્યું છે એમ એક વર્ષનું હોય, એક વર્ષના અંતે જલવાહક પછી જે ક્ષાર પાણીનું ઉર્ધ્વ વહન કરે છે એટલે એને ઉર્ધ્વ વાહિની કહેવાય, અને અન્નવાહક પછી એ ખોરાકનું વહન પર્ણોથી મૂળ તરફ અધો દિશામાં કરે છે માટે અન્નવાહકને અધોવાહિની પણ કહેવાય। તો આખું વર્ષ એ વહન કરે ત્યારે ઘસારાને કારણે નાશપ્રાય થવા માંડે, એ વખતે એ સાવ નાશ પામે એની પહેલાં બીજી નવી જલવાહક ને અનુવાહક ફ્રેશ જલવાહક અનુવાહક જાયલેમ ફ્લોએમ ઉત્પન્ન થઈ જાય। એના માટે જલવાહક અનુવાહકની વચ્ચે રહેલી આ પાર્શ્વીય વર્ધમાન પેશી ઈધા છે એનો બહુ મોટો ફાળો હોય છે, એ વર્ષને અંતે સક્રિય બની જલવાહક અનુવાહક નહીં બનાવે, જૂની કચરે નાશ પામે અને હવે બીજા વર્ષે આ બીજી જેને કહેવાય દ્વિતીય જલવાહક દ્વિતીય અનુવાહક એ કામ કરે, બીજા વર્ષને અંતે એ પણ ઘસારાના કારણે નાશપ્રાય થાય તો વળી બીજા વર્ષને અંતે ફરી એ બે વચ્ચે રહેલી એધા એક્ટિવ બને અને તૃતીય જલવાહકને અનુવાહક ઉત્પન્ન કરે અને આ દ્વિતીય તૃતીય એટલે કચરાઈનો નાશ પામે, એમ એટલે ટૂંકમાં લાકડું બને જે જલવાહક અનુવાહક દર વર્ષે કચડાય અને નાશ પામે એ આપણે કાષ્ટ કહીએ છીએ, લાકડામાં ટૂંકમાં કચડાયેલી મૃત એવી જલવાહક અનુવાહક જ હોય। તો આવી રીતે દર વર્ષે એધા નામની પાર્શ્વીય વર્ધમાન પેશી એ જલવાહક અનુવાહક નવી ઉત્પન્ન કરે, મોટાભાગે આપણે એને કહીએ છીએ દ્વિતીય વૃદ્ધિ। અને આપણે હમણાં કીધું એમ દ્વિદળી વનસ્પતિમાં કે બહુવર્ષાયી વનસ્પતિમાં થાય, બહુવર્ષાયી વનસ્પતિમાં પણ પ્રકાંડમાં અલગ પ્રકારે વૃદ્ધિ થાય, થોડી મૂળમાં પણ એ વૃદ્ધિ જુદી પ્રકારની હોય। અહીંયા આપણે પ્રકાંડ અને મૂળની અલગ વાત છે કરીએ છીએ। દ્વિતીય વૃદ્ધિ થવા માટે જવાબદાર આપણે કીધું એમ પાર્શ્વીય વર્ધમાન પેશી એધા જવાબદાર છે। એ એધા બે પ્રકારની હોય, એક એધા એ જલવાહક અનુવાહકની વચ્ચે હોય, વાહી પુલોની વચ્ચે હોય, વાહક પેશીઓની વચ્ચે, એને આપણે કહીએ છીએ વાહી એધા, જે જલવાહક અનુવાહકની વચ્ચે હોય અને જલવાહક અનુવાહક ઉત્પન્ન કરે। હવે જ્યારે પ્રકાંડની અંદર વચ્ચોવચ્ચ મધ્યમાં રહેલી જલવાહક અનુવાહક વધે તો એની આસપાસની પેશીઓ પણ વધી જાય ને, જેમ માણસના પગ મોટા બને એ જ પ્રપોર્શનમાં હાથે મોટા બને, માથું મોટું બને એ પ્રપોર્શનમાં આ કાન નાક પણ કદમાં વધે છે, એકદમ સિમેટ્રિકલ ડેવલપમેન્ટ આપણને જોવા મળે, સમ વિકાસ જોવા મળે,
विषम के असम विकास जो नहीं मैं तो वनस्पति में अंदर जलवा कलवा पेशीओ एट के संवहन प्रदेश जेने अपने मध्यरम कही छे ये मोटू बने तो ये फरते रहे पेशीओ जेने अपने अंतरतर परिचक्र बाह्यक कही ये मोटू बनव जो है बाहर जो छाल है ये पोली थी जाए कि नवी आई जाइए अंदर शू थे अंदर भाग पड़ो बने बाहर भाग है ये पहाड़ी ने सहन कर सके फाटी जाए तो यो जो है तो ये बाहर बाह्यक ने नव उत्पन्न करे ये बाह्यक में रहे पेशी है ये कही कक्षयिता जे नवी छाल बनावे ये छाल ने विज्ञान की भाषा में कक्षा कहवाई ये कक्षा नवी उत्पन्न करे ये कहीं कक्ष अपने मोटा बनी है तो अपने कपड़ू पर मोटू जाइए ना हो तरह ये साइज नानी हो बाड़क मोटू बने ये कपड़ा पर मोटा जो जूना कपड़ा जो है थाय नहीं एम जे छाल रूपी बाहर बाह्यक ने अधिस्तर है ये अंदर जलवा गलवा वे ए पहड़ू थाय तो ये आखो प्रकार घेराव व्यास मोटो थाय तो छाल है कक्षा है ये फाटी जाए ये पहला त्या कक्षा पर नवी आई जाइए एना बाह्यक में एक एदा होनु नाम है कक्षयिता कक्षा ने उत्पन्न करना एदा कक्षयिता वाही पेशीओ जलवा गलवा रूपी वाही पेशी उत्पन्न करना जो एदा है कहवाय वाही एदा तो बे एदा जलवा गलवा उत्पन्न करती वाही एदा सवांतरे बाह्यक में रहे कक्षयिता ए बे जोड़े काम करे छे અને જેમ અંદરનો ઘેરાવ વધે એમ બહાર પણ નવી બાહ્યકને ચાર ચાયની રચના નિર્માણ થાય પછી સમાંતર જ થાય તો આપણે સમય છે વારાફરતી આપણે સમજાવી સરળતા માટે આપણે પહેલા કક્ષ વાહ્યદાની વાત કરીએ પછી આપણે કક્ષયદાની વાત કરશું તો અહીંયા પહેલા આપણે જોઈએ દ્વિદળી વનસ્પતિના પ્રકારની અંદર કેવી રીતે જે આ વાહ્યદા છે એ નવી જલવાહકને નવા ઉત્પન્ન કરે એકદમ સિમ્પલ એ પ્રક્રિયા છે આપણને ખબર છે કે દ્વિદળી વનસ્પતિ બહુ વર્ષાયેલ છે માટે એની અંદર જે આપણા વાહી પર બતાવેલા છે અહીંયા આપણે આખી આકૃતિ છે રેખાંકનમાં બતાવ્યું છે આપણે હમણાં ત્યાગા લેક્ચરની અંદર એ આની પેશી રચના શીખ્યા છીએ એટલે આપણને આ જે વ્યૂ બતાવ્યો છે દેખાવ એમાં આપણને ખબર પડી જાય શું કહેવા માંગીએ છીએ આની અંદર આપણે મધ્યરમ બતાવેલો છે ફક્ત મધ્યરમાની ફરતે અંતરતર પરિચક્ર બાહ્યકને અધિસ્તર બતાવેલો નથી ફક્ત આટલો જ ભાગ કે જેની અંદર જલવા કણવા નવી કેવી રીતે બનાવે આ વાહી હૃદય આપણે સમજવું છે તો આપણને ખબર છે દ્વિદળી વનસ્પતિ બહુ વર્ષાયું છે એટલે એમાં જે વાહી કુળ છે સહસ્ત હોય જલવા કણવા એક જ લાઈનમાં હોય ના હોય તો કંઈ ના હોય એકે વાહક પછી ના હોય પછી એક પાસ વર્ષ હોય અહીંયા જલવા અહીંયા અન્નવા જલવા એક જ તરફ અન્નવા હોય અને એની અંદર વચમાં જે આ બ્લ્યુ લાઈન બતાવીને એને આપણે કહીએ છીએ એધા એ જલવા કણવાની વચ્ચે છે એટલે કહેવાય અંતઃપુલીયેધા અંતઃપુલીયેધા કહેવાય તો આવી રીતના હોય હવે આપણે હમણાં કીધું એમ વર્ષને અંતે જે આ અંદર રહેલી જલવા અને બહાર રહેલી અન્નવા એ ઘસાવાના કારણે હવે નાશપ્રાય થવાના આરે હોય ત્યારે જે આ અંતઃપુલીયેધા સક્રિય બને અંદરની બાજુ નવી જલવા બનાવે બહારની બાજુ નવી અન્નવા બનાવે પણ પ્રક્રિયા એટલી સારી નથી विकास विषम प्रकार विकास न कह હિટ્રોસેમેટ્રિકલ કે એસેમેટ્રિકલ વિકાસ કહેવાય તો વનસ્પતિમાં પણ એવું ના બને કે જલવા કણવા નહીં બને આ વચ્ચેવાળી પેશી છે એ નવી ના બને એ પણ જોડે જોડે નવી બનવી જોઈએ આ વચ્ચેવાળી પેશી શું કહે છે આપણે અહીંયા આ વચ્ચેવાળો ભાગ છે મજ્જાનો કહેવાય મજ્જા કે ગર્ભ વચ્ચેનો ભાગ છે જલવા કણવાની વચ્ચે એને આપણે કહે સંયોગી પેશી અને બહાર પછી બાહ્યક હોય અંતરતર પરિચક અને બાહ્યક તો મધ્ય ભાગમાંથી એટલે કે મજ્જામાં શરૂ કરી એ પણ મૂળતકીય પેશીનું હોય આ સહયોગી પેશી પણ મૂળતકીય પેશીની હોય અંતસ્તર બાહ્યક પણ મૂળતકીય પેશીનું હોય તો મજ્જાથી લઈ અને બાહ્યક સુધી સળંગ આવા આપણને મૂળતકીય પેશીના અરીય પટ્ટા જોવા મળે અરીય મતલબ ઊભા પટ્ટા જોવા મળે એને આપણે નામ આપીએ છીએ મજ્જાકિરણ અથવા એને ટૂંકમાં મજ્જાકિરણને આપણે મજ્જાંશુ પણ કહીએ છીએ મજ્જાંશુ તો એ પણ વધવા જોઈએ એટલો આટલો ભાગ વધે ના ચાલે
तो एना विकास आव थाय जे वाहिपुर भाग बने भाग बाहर निकले पहलो भाग जे विकास ना अंदर रही जाए तो कोई प्रकार ने एवं तरंगवत नहीं होतु प्रकार तो घोड़ाय मत थे विकसे छे जाड़ाय मा एक सरखू वधे छे अहीया इतना माटे फक्त आ जे अंतःकूली एधा छे ए ज नव जलवाकना उत्पन्न करे ए ज्यादा नहीं कहीं जो जोड़े बाहर नी पेशीओ पण वधी जईए तो अहीया आ जीवी अंतःकूली एधा एक्टिव बने एना कारणे ए संपर्क मा रहेला आ मज्जांशना आ कोषो આ ભાગમાં રહેલા કોષો પણ એક્ટિવ બને અને એ પણ વિભાજન થઈ જાય વર્ધમાન પેશીમાં ફેરવાઈ જાય એક્ચ્યુઅલી એ સ્થાયી પેશીના કોષો હોય અવિભાજન થયેલ હોય પણ વર્ષની અંતે જ્યારે વાહિપુલની અંદર રહેલી અંતઃપુલની અંદર એક્ટિવ હોય ને એટલે બે બાજુ સંપર્કમાં રહેલા સામસામેના કોષો પણ એક્ટિવ બને અને વિભાજન થઈ જાય વર્ધમાન પેશીમાં ફેરવાઈ જાય એ બે વાહિપુલની વચ્ચે રહેલી વર્ધમાન પેશી છે એટલે એને કહેવાય આંતર पुलीय एदा ये एदा निर्माण हवे थाय जलवा करवा अपनी वच्चे एदा आजीवन रहे एक्टिव इनएक्टिव थे रहे थ्रू आउट ईयर आखू वर्ष इनएक्टिव रहे वर्ष ने अंदर एक्टिव बने बड़ी जलवा करना बनी जाए तो बड़ी आखू वर्ष ते इनएक्टिव रहे जलवा करना एक्टिव रहे वर्ष ने जलवा करना इनएक्टिव बने ने पर एदा फरी एक्टिव बने पण होय कर अहीं वर्ष ने अंदर एक वार जलवा एदा छे उत्पन्न थाय छे બે વાહિપુલની વચ્ચે મજ્જાકિરણના કેટલાક નોંધકીય કોષો એ વર્ધમાન પેશીમાં ફેરવાઈ જાય તો એ બે વાહિપુલની વચ્ચે છે માટે કહેવાય આંતરપુલીયદા એ ધીમે 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 વિભાજનના કારણે વધે અને સરળ થઈ જાય વાહિપુલની વચ્ચેની અંતઃપુલીયદા અને વાહિપુલની બહાર જવા મળતી આંતરપુલીયદા સરળ થઈ જાય અને આવી રીતે રિંગ બનાવે એને કહેવાય એધા વલય હવે ઈધા વરે બને ને હવે એનો વિકાસ એક સરખો થાય જેવી રીતે જે પ્રમાણમાં જે દરે અહીંયા અંદર જલવાક બને એ દરે અંદરની બાજુએ મજ્જા કિરણો બનશે જે દરે બહારની બાજુએ અહીંયા અનુવાક બને એ દરે બહારની બાજુએ અહીંયા મજ્જા કિરણો કોષો બને તો ઓવરઓલ આખો પ્રકારનો ઘેરાવો વધે અંદર જે આપણે મધ્યરંગ બતાવ્યું છે પૂરેપૂરો મધ્યરંગ ગોળાઈમાં આવી રીતે વધે તો એક વખત આવી રીતે અંત અને આંતરપુલી ઈધા जलवाहक पहली उत्पन्न प्राथमिक अन्नवाहक कहवा नाशप्राय थी गई है जगह ईधा वलय अंदर नवी जलवाहक उत्पन्न करे तो जूनी जलवाहक है प्राथमिक जलवाहक प्राथमिक अन्नवाहक અહીંયા આજે હવે આને કહેવાય દ્વિતીયક જલવાહક દ્વિતીયક અન્નવાહક એ ઉત્પન્ન થાય એટલે શું કરે જે આ અગાઉ હોય આ ઈધાના કોષો નીચેની બાજુ નવા નવા જલવાહકના કોષો ઉત્પન્ન કરે ઉપરની બાજુ નવા નવા અન્નવાહકના કોષો ઉત્પન્ન કરે જૂની અન્નવાહક કચરાય નાશ પામે એ આપણે અહીં બતાવીશું જો બરાબર આ બહારની બાજુએ જે લીલા કલરની ઘાટી પેશી બતાવી આપણે એ પ્રાથમિક અન્નવાહક છે જે કચરાઈને નાશ પામી અહીંયા આપણે લાલ કલરની પેશી કચરાઈ નાશ પામી બતાવી છે એ પ્રાથમિક જલવાહક પેશી છે હવે જે ઉત્પન્ન થઈ એ દ્વિતીય જલવાહક અને બહારની બાજુએ ચોકડી બતાવી એ દ્વિતીય અન્નવાહક બસ આવી રીતે વર્ષે એક વખત જલવાહક અન્નવાહક જે નવી ઉત્પન્ન થાય જૂની જે કચરાઈને નાશ પામે એમાં ફેર એટલો હોય કે જલવાહકનો થોડો દર ફાસ્ટ હોય જલવાહકના એકમો સંખ્યામાં વધારે હોય અન્નવાહકના એકમો સંખ્યામાં ઓછા હોય તો જલવાહક દર થોડો ઝડપી હોય અન્નવાહક દર થોડો ધીમો હોય એના કારણે અન્નવાહક ઉપર જલવાહકની સંખ્યા વધારે ઉત્પન્ન થાય એના ઘટકોની સંખ્યા વધારે હોય તો અન્નવાહક ઉપર દબાણ થોડું વધારે આવે જલવાહક વધારે ઉત્પન્ન થાય એટલે તો આવી રીતે ઓવરઓલ ફક્ત જલવાહક અન્નવાહક નહીં કઈ જોડે જોડે જે મજ્જા કિરણો છે એ વિસ્તાર પણ અંદરની બાજુ બહારની બાજુ વધે જલવાહક અન્નવાહક પણ વધે અને આવી રીતે ઓવરઓલ એ મધ્યરૂપનો ઘેરાવો છે એ વધે તો આને કહેવાય જલવાહક અન્નવાહક દ્વિતીય ઉત્પન્ન થઈ દ્વિતીય વૃદ્ધિ આપણે હમણાં કીધું એમ
દ્વિતીય વૃદ્ધિ છે એ એટલી મધ્યરમમાં થયો જરૂર નથી, એ તક્ષય દ્વારા છાલ કે બાહ્યક પણ ન બનવું જોઈએ. એ સમજ્યાની પણ આપણે તો અહીંયા મૂળની અંદર દ્વિતીય વૃદ્ધિ અલગ પ્રકારે થાય, કારણ કે આપણે સમજેલા કે મૂળ માત્રામાં એ સૂર્યમુખીનો હોય કે મકાઈનો હોય વાયુકુલો હંમેશા અરીય હોય, ત્રિજ્યાવર્તી હોય, એની અંદર વાયુકુલો હવે એક પાર્શ્વસ્થ કે વર્ધમાન કે અવર્ધમાન એવું આવે જ નહીં, કારણ કે એની અંદર આપણે સમજાવ્યું કે મૂળમાં તો જળવાયુ અને અનુવાયુ અલગ ત્રિજ્યા ઉપર હોય, એ તેને અરીય કે ત્રિજ્યાવર્તી વાયુકુલ કહેવાય. એ વાયુકુલ એક રેખસ્થ હોય સહસ્થ હોય તો જળવાયુ અનુવાયુ લાઇનમાં ગોઠવાયેલા હોય તો એવું કહેવામાં આવે કે એના પ્રકારમાં કે પેટા પ્રકારમાં વર્ધમાન ઇધર છે તો વર્ધમાન, ઇધર ના હોય તો અવર્ધમાન. પણ તો જળવાયુ અનુવાયુ અલગ ત્રિજ્યા ઉપર છે એટલે પછી એક પાર્શ્વસ્થ છે કે દ્વિપાર્શ્વસ્થ, વર્ધમાન છે કે અવર્ધમાન, એવો પ્રકાર અહીંયા આવશે જ નહીં. તો હવે જો ઇધર ન હોય તો કેવી રીતે મૂળની દ્વિતીય થાય, ઉપર જેમ પ્રકાર ઊંચાઈમાં અને ઘેરાવામાં વધે એની જોડે જોડે મૂળ પણ ઊંડાઈમાં અને ઝાડમાં વધતું રહેવું જોઈએ, તો એ વધતા પ્રકાર કે વનસ્પતિના હવાઈ ભાગોને આધાર સપોર્ટ સ્થાપનનું કામ પૂરેપૂરું પર્યાપ્ત માત્રામાં કરી આપી શકે. તો એ મૂળની અંદર પણ દ્વિતીય વૃદ્ધિ પ્રકારની જોડાજોડ થવી જોઈએ. એ કેવી થાય છે તો એમાં થોડીક રીત જુદી છે. એની અંદર આની જેમ જ બહારની બાજુ ઇધા બને છે ને, અંદર તો હોય એને કારણે બહાર બને છે, અહીંયા તો ઇધા છે જ નહીં એટલે શરૂઆતમાં અહીંયા ઇધા છે એ અન્નવાહક નીચે બને આવી રીતે અને પછી જલવાહકની ઉપર બને, એટલે કે ત્યાં રહેલા મૃતકીય કોષોમાં વિભાજનશીલતા ના હોય, અવર્ધિત પેશી હોય. સાધારણ મૃતકીય પેશી છે જે અવર્ધમાનનો પ્રકાર છે, પણ હવે ત્યારે પ્રકાંડની ઉપરની બાજુએ દ્વિતીય વૃદ્ધિ થવાની ચાલુ થઈ જાય એને સમાંતર નીચે પણ શરૂઆતમાં અન્નવાહક નીચેના કોષો એ વર્ધમાનમાં ફેરવાય, જળવાહકના ઉપરના કોષો વર્ધમાનમાં ફેરવાય. ધીમે ધીમે વિભાજન પામી કોષો વધતા જાય અને જોડાઈ જાય પરસ્પર આવી રીતે, સળંગ જોડાઈ જાય અને આવી રીતે જોડાઈ જાય. અન્નવાહકની ઉપર રહેલા કોષો જળવાહકની ઉપર રહેલા કોષો અને અન્નવાહકની નીચે રહેલા કોષો એ ધીમે ધીમે જોડાઈને આવી એક રિંગ બનાવે, તરંગવત તરંગાકાર રિંગ બનાવે, એને કહેવાય ઇધાવલય. ઇધાવલય પણ થઈ ગયું મૂળની અંદર, બાકીની ક્રિયાઓ આની જેમ મૂળમાં પણ થાય ભલે એમાં સ્થાયી રૂપે ઈધા જોવા મળે નહીં, દ્વિતીય વૃદ્ધિ પૂરી થાય એટલે ઈધાના કોષો વળી પાછા પાછા વર્ધમાન પેશીના પ્રકારમાં ફેરવા હોય, એની જે વર્ધનશીલતા છે વિભાજન પામવાની ક્ષમતા પછી બચાવી જાય અને વળી પાછા હતા એવા મૃતકીય કોષો અવર્ધમાનના કોષો થઈ જાય, વળી બીજા વર્ષે ઉપર પ્રકાંડમાં દ્વિતીય વૃદ્ધિ સ્ટાર્ટ થાય વળી પાછા આવું ઇધાઓને અહીંયા બની જાય. તો મૂળની અંદર દ્વિતીય વૃદ્ધિ પ્રકાંડની જોડે જોડે પેદા આવી રીતના થતી હોય છે. હવે આપણે કીધું એમ જ્યારે જલવાહક અનુવાહક વધે મૂળ પ્રકાંડમાં એવી રીતે એનો બહારનો વિસ્તાર પણ વધવો જોઈએ, એ પણ સમાંતરે વધે છે, બે પ્રક્રિયાઓ જોડે જ થાય. આપણે સમજ છે વારાફરતી, તો જ્યારે અહીંયા અંતઃપુલીય અંતરપુલીય ઇધાવલય બનાવી અને નવી નવી જલવાહક અનુવાહક અને જે કંઈ મજ્જા કિરણોની પેશી બનાવતી હોય એ જ વખતે અહીંયા જે આ બાહ્યક છે, હવે આપણે આ ભાગ છે એને બતાવતા નથી, આ રહ્યો આપણો મધ્યરમનો ભાગ, એની અંદર આવી રીતે ઇધાવલય દ્વારા દ્વિતીય વૃદ્ધિ ચાલુ છે એનો ઘેરાવ વધે છે. એ જ વખતે જે બહારનો વિસ્તાર છે આપણે જેને કહીએ છીએ બાહ્યક, એની અંદર કેટલાક કોષો થઈ જાય વિભાજનશીલ અને એ અવર્ધનમાંથી થઈ જાય વર્ધમાન પેશીમાં, તો એને કહેવાય બાહ્યકમાં રહેલી વર્ધમાન પેશી, એને કહેવાય તક્ષયધા. એ બે થી ત્રણ સ્તરોમાં હોય, બાહ્યકના વચ્ચેના બે ત્રણ સ્તરો છે એની અંદર પાત દીવાવાળા હોય, સ્પષ્ટ કોષ કેન્દ્ર ઘટ્ટ કોષવાળા મતલબ કે વર્ધમાન પેશીની લાક્ષણિકતાવાળા બે ત્રણ સ્તરો થઈ જાય, હવે એ ઇધાને કહેવાય તક્ષયધા, કારણ કે નવી છાલ તક્ષા ઉત્પન્ન કરવા માટે એ બાહ્યકના મૂળતકીય કોષો છે વર્ધમાન પેશીમાં કે તક્ષયધામાં ફેરવાય છે. હવે આના જેવું થશે એક વખત આની જેમ અહીંયા આવી રિંગ બની જાય તક્ષયધાની વેરે તક્ષયધા વલય થઈ જાય, આપણે એને આની જેમ જ તક્ષયધા વલય કહી શકીએ અને આપણે ઇધાવલય કહીએ છીએ. આ એક ઇધાવલય છે પણ પક્ષાને ઉત્પન્ન કરવા માટેનું ઇધાવલય, તેને કહેવાય પક્ષાઇધાવલય. એ શું કરશે
અંદરની બાજુએ બહારની બાજુએ નવા નવા કોષો ઉત્પન્ન કરે તો અંદરની બાજુએ જે આ અક્ષયદા છે અંદરની બાજુએ જે નવા કોષો ઉત્પન્ન કરે એને આપણે કહીએ છીએ પક્ષ અથવા તો દ્વિતીય બાહ્ય અને બહારની બાજુએ જે કોષો ઉત્પન્ન કરે એને કહેવાય ઉપપક્ષ બરાબર અહીંયા ઉપપક્ષ પક્ષયદા અને આ પક્ષ એ બધાને સંયુક્ત રીતે કહેવાય બાહ્ય વલ્ક ચાલ નહીં બાહ્ય વલ્કમાં તમે દ્વિતીય અન્નવાહકને ઉમેરો દ્વિતીય અન્નવાહક તો હવે આને આપણે કહીએ છીએ છાલ દરવાજામાં છાલ છે એ નરમ હોય અને પછી ધીમે ધીમે છાલ છે સખત અથવા તો બરોડ છે થઈ જાય અહીંયા પક્ષયદા જે નવા નવા કોષો ઉત્પન્ન કરે ઉપપક્ષાના એની ઉપર સુદરીન નામના રસાયણનું પોલિસેકરાઇડનું આવરણ હોય એટલે પાણીમાં ટપ પ્રવેશેલો હોય પણ પક્ષયદા ક્યાંક ક્યાં એવા કોષો ઉત્પન્ન કરે કે જેને લઈ અને અહીંયા છિદ્ર બને એ છિદ્રને કહેવાય વાતરંધ્ર એના કોષો છે એ સુદરીનથી સ્ફુરિત ના હોય તેને પણ છિદ્ર બને એને કહેવાય વાતરંધ્ર એ દ્વારા પ્રકાંડ પણ વાયુ વિનિમય છે કરી શકે તો આવી રીતે જે બાહ્યક છે એમાં તેમ અહીંયા આંતરપુલી એધા બને મૂળમાં પણ એધાવલય બને એમ બાહ્યકની અંદર પણ બે ત્રણ સ્તરનું એધાવલય બને પક્ષેધાવલય અને એ અંદરની બાજુ પક્ષા બહારની બાજુ ઉપપક્ષા ઉત્પન્ન કરે એને કારણે એનો પણ ઘેરાવો છે વધે અને જોડે જોડે મધ્યરમની જોડે જોડે એટલે ઓવરઓલ સમગ્રપણે એકદમ જેને કહેવાય હોલિસ્ટિક વિકાસ થાય સમગ્રતયા આખો વનસ્પતિનો વિકાસ થાય છાલ બાહ્યક અંતરતર પરિચક્ર મજ્જાકિરણો જલવા કનવા નીચે મૂળમાં બે પ્રકારે બધી પેશીઓને એકસાથે થાય જળાયમાં ઘેરાવમાં વધારો થાય ઘેરાવો વધે એને પાર્શ્વ વૃદ્ધિ કહેવાય એટલે આપણે એધાને પાર્શ્વીય વર્ધમાન પેશી તરીકે ઓળખીએ છીએ તો આવી રીતે દ્વિતીય વૃદ્ધિ જોડે જોડે આની પણ દ્વિતીય વૃદ્ધિ થાય એટલે વાહી એધા એ વાહીપુલો બનાવે પક્ષયધા એ પક્ષા કે છાલ છે બનાવવાનું કામ કરે અહીંયા એથી આપણે થોડી કાસ્ટની વાત કરી છે એ વાત પૂરી કરી આપણે લેટર જોડે પાઠ પણ પૂરો કરીએ જે વસંત ઋતુ છે અને શરદ ઋતુ એમાં જે લાકડું બને એને આપણે અનુક્રમે કહીએ છીએ વસંત કાષ્ટ અથવા તો શરદ કાષ્ટ વસંત ઋતુમાં જે લાકડાનું નિર્માણ થાય એને કહેવાય વસંત કાષ્ટ અને શરદ ઋતુમાં જે કાષ્ટનું નિર્માણ થાય એને કહેવાય શરદ કાષ્ટ હા વસંત ઋતુમાં એ ધારી શક્યતા ઓછી હોય સોરી વધુ હોય અને શરદ ઋતુમાં એ ધારી શક્યતા ઓછી હોય એટલે અહીંયા લાકડાનું નિર્માણ ઓછું થાય અહીંયા વધુ થાય અને એમાં બીજો ફેરફાર શું હોય અહીંયા જે કોષો હોય એમાં કોટરો મોટા હોય અહીંયા કોષોમાં કોટર નાનું હોય એટલા માટે ઘનતા બહુ ઓછી હોય કારણ કે મોટા મોટા અવકાશ છે અહીંયા ઘનતા વધુ હોય કારણ કે અવકાશ કોષોમાં સાંકડો છે એટલે એકદમ કોષો સઘન ગોઠવાયેલા હોય અને આને વસંત કાષ્ટને પૂર્વ કાષ્ટ પણ કહેવાય શરદ કાષ્ટને માજી કાષ્ટ પણ કહેવાય ફરી એકવાર વસંત ઋતુમાં ઇધાની સક્રિયતા વધુ હોય તો મોટા મોટા અવકાશવાળા અને ઊંચી ઘનતાવાળા કાષ્ટનું નિર્માણ થાય એને કહેવાય વસંત કાષ્ટ કે પૂર્વ કાષ્ટ જ્યારે શરદ ઋતુની અંદર ઇધાની સક્રિયતા ઊંચી હોવાને કારણે સાંકડા અવકાશ કે વ્યાસવાળા કોષો વધુ ઘનતાવાળું લાકડું બનાવે એને કહેવાય શરદ કાષ્ટ કે માજી કાષ્ટ એ સિવાય એની અંદરની બાજુએ મધ્યકાશ અને રસકાશ જેવો પણ જલવાહક પછીનો આપણને ભાગ જોવા મળે જલવાહક પછીનો મુખ્ય ફાળો હોય કાષ્ટના નિર્માણમાં તો અહીંયા મધ્યકાશ એટલે શું એનો રંગ એકદમ ઘેરો હોય બરાબર વનસ્પતિના પ્રકાંડમાં જાડા થડમાં કેન્દ્રમાં જે હોય એ એકદમ ઘેરા રંગનું લાકડું હોય એને કહેવાય મજબૂતાઈનું કામ કરતું મધ્યકાષ્ટ એની અંદર આવી રીતે રાળ ગુંદર તેલ સુગંધી પદાર્થ વગેરે પદાર્થોનો સંગ્રહ થાય એની સામે રસકાષ્ટ છે એ પરિધિ વિસ્તારમાં ગોઠવાય અને એની અંદર વહનનું કામ થાય તેને રસકાષ્ટ કહેવાય એમાં ક્ષાર પાણીનું વહનનું કામ થાય માટે રસકાષ્ટ પણ કહેવાય વહનનું કામ કરે એનો રંગ થોડો આછો પીળો હોય તો આવી રીતે જલવાહક પછી એ કાષ્ટવત મધ્યકાષ્ટ કહેવાય અને કામ કરતી હોય એને રસકાષ્ટ કહેવાય તો થોડું આપણને મધ્ય રસકાષ્ટનું જે માહિતી આપી છે એને આપણે તફાવતના તુલનાત્મક રૂપમાં જોયું એ રીતે વસંતકાળ શરદ કાષ્ટનો પકડો આપે છે આપણે તુલનાત્મક પોઈન્ટના રૂપમાં જોયો તો અહીંયા આપણે દ્વિતીય વૃદ્ધિની વાત છે પૂરી કરીએ છીએ એકદમ સહેલો મુદ્દો છે તમે ચોપડીમાં જે વર્ણન આપ્યું છે તમે થોડું ધીરજપૂર્વક શાંતિથી વાંચશો અને આ જે ફિગર ક્રમશ બતાવી છે આપણે એને જોઈ જોઈ લખાણને
વર્ણને જશો મેળવતા તો તમને સરસ મજાની રીતે આખો આ ટોપિક મગજમાં ઉતરી જશે. અહીંયા આપણે આ ટોપિક સાથે ચેપ્ટર પાર્ટ છે પૂરો કરીએ છીએ. બીજા યુનિટની અંદર આપણે જે રચનાઓ અને કાર્યમાં આપણે જે વનસ્પતિના બે પાર્ટ છે પૂરા કર્યા, બાહ્ય રચના અને અંતર રચના. હવે સાતમો પાર્ટ છે એ છે પ્રાણીઓની બાહ્ય રચના અને અંતર રચનાનો. તો નેક્સ્ટ ટાઈમ આપણે શરૂ કરશું. એમાં આપણે અગાઉ વાત કરી હતી એમ બે પ્રાણી અપૃષ્ઠવંશી આવે છે, ભંદો અને અળસિયું, અને એક પ્રાણી પૃષ્ઠવંશી છે, દેડકો. તો એની અંદર આપણને જે વિવિધ તંત્રો છે, અંગતંત્રો, એની રચના કેવી જોવા મળે એ બાહ્ય અને અંતત રચના દ્રષ્ટિકોણથી આપણે જોઈશું. અહીંયા આપણે આજે આ ટોપિકમાં અટકીશું.